શન આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ ત્રણ વિષય સામાન્ય જ્ઞાન તેના તમામે તમામ ચેપ્ટર છે તેના આજના વિડીયોની અંદર આપણે સમજૂતી જોઈશું પાઠ પહેલો વનસ્પતિના ભાગ તેમાં આપણે જોઈએ સૌથી નીચેથી તો સૌથી પહેલું છે મૂળ બીજા નંબર ઉપર છે થળ ત્રીજા નંબર ઉપર છે પાન ચોથા નંબર ઉપર છે ડાળી પાંચમા નંબર ઉપર છે કઢી છઠ્ઠા નંબર ઉપર છે ફૂલ અને સાતમા નંબર પર છે ફળ આ સાત પ્રકાર છે કે ના તો કે છોડના તો અહીંયા નીચે પ્રશ્ન આપેલા છે એક આ ભાગ વનસ્પતિને જમીન સાથે ચકડી રાખે છે જવાબ મૂળ બે આ ભાગ ઉપરની તરફ વિકસે છે અને વનસ્પતિને સૂર્યપ્રકાશ મેળવવા માટે મદદ કરે છે જવાબ થડ ત્રણ આ ભાગ વનસ્પતિને શ્વસો શ્વાસો શ્વાસમાં મદદ કરે છે જવાબ પાન ચાર આ ભાગ પંખીઓને આશરો આપે છે જવાબ ડાળી પાંચ આ ફૂલની ખીલ્યા વિનાની શરૂઆતથી અવસ્થા છે જવાબ કડી છ આ વનસ્પતિનો સુંદર અને રંગબેરંગી ભાગ છે જવાબ ફૂલ આ કંઈક મીઠું અને સ્વાસ્થ્યપદ છે જે પશુ પંખી અને આપણે ખાઈએ છીએ જવાબ ફળ પાઠ બીજો જાણીતા વૃક્ષો પેલું છે વળ બીજા નંબરે છે પીપળો ત્રીજા નંબરે છે લીમડો ચોથા નંબરે છે આંબો પાંચમા નંબરે આસુપાલવ છઠ્ઠા નંબરે પપૈયું સાતમા નંબરે નાળિયેલી આઠમા નંબરે કેળ પ્રશ્ન ત્રણ સજીવ અને નિર્જીવ જે હરણચલન કરી શકે છે તેને સજીવ કહેવામાં આવે છે અને જે હરણચલન કરી શકતા નથી તેને નિર્જીવ કહેવામાં આવે છે વનસ્પતિ અને પ્રાણી શું કહેવાય છે તો કે સજીવ કહેવાય છે અહીંયા વનસ્પતિ છે છોડ આપેલો છે માછલી ડેટકો પતંગિયું પોપટ કૂતરો બતક છે એ શું છે તો કે સજીવ છે ક સજીવને હવા પાણી અને ખોરાકની જરૂર હોય છે એની આપણે ચિત્રમાં આપેલું જ છે ગ સજીવ પોતાની જાતે હરણ ચલણ કરે છે ડેટકો શું કરે કૂદકા મારે પંખી ઉડે છે છોકરો દોડે છે ક સજીવ વિકાસ પામે છે છોકરો છે એ વિકાસ પામીને પુરુષ બને છે અને જ્યારે છોકરી છે એ વિકાસ પામીને સ્ત્રી બને છે કૂતરું છે એ એટલે કે ગલુડિયું છે એ વિકાસ પામીને કૂતરું બને છે અને બી વિકાસ પામીને છોડ બને છે ચ નીચે આ કેટલીક નિર્જીવ વસ્તુઓના ચિત્ર આપેલા છે જે પથ્થર છે મકાન છે સાયકલ છે બેટ છે ઘડિયાળ ખુરશી કાતર આ શું છે તો કે નિર્જીવ વસ્તુઓ છે હવે નિર્જીવ વસ્તુઓ છે શું છે તો કે એક વસ્તુ નિર્જીવ વસ્તુઓને હવા પાણી અને ખોરાકની જરૂર હોતી નથી બે વસ્તુઓ પોતાની જાતે હલનચલન કરી શકતી નથી ત્રણ નિર્જીવ વસ્તુઓ વિકાસ પામતી નથી સ્વાધ્યાય જોઈએ એક નીચે આપેલા બોક્સમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાઈ જગ્યા પૂરો એક સજીવોને હવા પાણી અને ખાઈ જગ્યાની જરૂર હોય છે જવાબ આવશે ખોરાક બે ખાઈ જગ્યા ઉડે છે જવાબ પંખી ત્રણ ખાઈ જગ્યા કૂદકા મારે છે જવાબ ડેટકો ચાર ગલુડિયું વિકાસ પામે ખાઈ જગ્યા બને છે જવાબ કૂતરો પાંચ ખાઈ જગ્યા નિર્જીવ છે પથ્થર છ તુલસીનો છોડ ખાઈ જગ્યા છે જવાબ સજીવ સાત ખાઈ જગ્યા વિકાસ પામી પુરુષ બને છે જવાબ છોકરો આઠ ખાઈ જગ્યા વિકાસ પામી સ્ત્રી બને છે જવાબ છોકરી નવ ખાઈ જગ્યા વિકાસ પામી છોડ બને છે જવાબ બી દસ ખાઈ જગ્યા વસ્તુઓ વિકાસ પામતી નથી જવાબ નિર્જીવ પ્રશ્ન બે નીચે આપેલા નામ સામે સજીવ અથવા તો નિર્જીવ લખો એક ગાય તો સજીવ બે બેટ તો નિર્જીવ ત્રણ ઘડિયાળ તો નિર્જીવ ચાર લીમડો તો સજીવ પાંચ પેન્સિલ તો નિર્જીવ છ પતંગિયું તો સજીવ પાઠ ચાર આપણા મહાન નેતાઓ અને નેત્રીઓ પહેલું શું છે તો કે ગાંધીજી મહાત્મા ગાંધી બીજા નંબરે છે કોણ છે તો કે બીજા નંબરે આપણે જોઈએ પંડિત જવાહરલાલ નહેરુ ત્રીજા નંબરે સરદાર વલ્લભભાઈ પટેલ ચોથા નંબરે કોણ છે તો કે ચોથા નંબરે છે મોલાના અબ્દુલ કલામ આઝાદ અહીંયા મેં નંબર લખેલા છે તે નંબર આપણે લખવાના છે પછી પાંચમા નંબરે કોણ છે તો કે અહીંયા લખેલું હતું મેં લોકમાન્ય તિલક છઠ્ઠા નંબરે છે સુભાષચંદ્ર બોઝ સાતમા નંબરે છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આઠમા નંબરે છે શ્રીમતી સરોજિની નાયડુ નવમા નંબરે છે જો અહીંયા ઉપર છે ઉપરથી ત્રીજું લાલ બહાદુર શાસ્ત્રી અને દસમા નંબરે છે એને સૌ ઓળખો છો શ્રીમતી ઇન્દિરા ગાંધી પ્રશ્ન પાંચ ભારતનું ચલણી નાણું એ ભારતની અંદર જે અત્યારે નાણાં ચાલુ છે તે વસ્તુ છે તો પહેલાં રૂપિયાનું આપણે અહીં આપણા દેશના ચલણી સિક્કા અને ચલણી નોટોનું ચિત્રો આપેલા છે દરેક ચલણી સિક્કા અને નોટોના મૂલ્યોનો સાચો ગુજરાતી નંબર ખાલી જગ્યામાં લખો અહીંયા આપેલા છે ચરણી સિક્કા રૂપિયાનો સંકેત હાફ ઈસવીસન બે હજાર દસથી અમી અમલીકૃત એટલે કે પચાસ પૈસા એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા અને દસ રૂપિયા એક રૂપિયાની નોટ બે રૂપિયાની નોટ પાંચ રૂપિયાની નોટ દસ રૂપિયાની નોટ વીસ રૂપિયાની નોટ પચાસ રૂપિયાની નોટ સો રૂપિયાની નોટ બસો રૂપિયાની નોટ પાંચસો રૂપિયાની નોટ અને બે હજારની નોટ હવે જોઈએ સ્વાધિ નીચે આપેલા પ્રશ્ન પહેલો નીચે આપેલા ચિત્રો જોઈને કુલ કેટલા પૈસા રૂપિયા થાય તે બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક પચાસ પૈસાના બે સિક્કા એટલે થશે એક રૂપિયો બે બે રૂપિયાના બે સિક્કા એટલે થશે ચાર રૂપિયા ત્રણ પાંચ પાંચ રૂપિયાના બે સિક્કા એટલે થશે દસ રૂપિયા ચાર દસ દસ રૂપિયાના બે નોટ તો થશે વીસ રૂપિયા પાંચ પચાસ પચાસની બે નોટ એટલે થશે સો રૂપિયા પ્રશ્ન બે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક એક રૂપિયાના બે સિક્કા બરાબર બે રૂપિયા થાય જવાબ સાચું બે બે રૂપિયાની ત્રણ નોટ બરાબર છ રૂપિયા થાય સાચું ત્રણ પાંચ રૂપિયાની પાંચ નોટ બરાબર પચીસ રૂપિયા થાય સાચું ચાર દસ રૂપિયાની આઠ નોટ બરાબર ચાલીસ રૂપિયા થાય જવાબ ખોટું પાંચ વીસ રૂપિયાની ચાર નોટ બરાબર સો રૂપિયા થાય સાચું છ પાંચસો રૂપિયાની બે નોટ બરાબર એક હજાર થાય સાચું પ્રશ્ન ત્રણ નીચે આપેલા ચલણી સિક્કાઓને ચડતા ક્રમમાં ગોઠવો પાંચ રૂપિયા બે રૂપિયા પચાસ પૈસા એક જવાબ આવશે પચાસ પૈસા એક રૂપિયો બે રૂપિયા અને પાંચ રૂપિયા ચાર નીચે આપેલી ચલણી નોટોને ઉતરતા ક્રમમાં ગોઠવો સો રૂપિયા પાંચસો રૂપિયા વીસ રૂપિયા અને પચાસ રૂપિયા જવાબ આવશે પાંચસો રૂપિયા સો રૂપિયા પચાસ પ રૂપિયા અને વીસ રૂપિયા પ્રશ્ન છ કેટલાક વ્યવસાયકારોના વ્યવસાયકારો જે સેવક છે અહીં કેટલાક વ્યવસાયકારોના ચિત્ર આપેલા છે દરેક ચિત્ર ઓળખી સેવકનું નામ બુક્સમાંથી પસંદ કરી જગ્યામાં લખો પેલું તે આપણા પત્રો મની ઓર્ડર રજીસ્ટર પાર્સલ વગેરે લાવે છે જવાબ ટપાલી બે તે વાહન વ્યવહારનું નિયંત્રણ કરે તેને સરળ કરે છે જવાબ ટ્રાફિક પોલીસ ત્રણ તે દર્દીની સારવારમાં ડોક્ટરને મદદ કરે છે જવાબ નર્સ ચાર તે આગ બુઝાવાનું કામ કરે છે જવાબ ફાયરમેન પાંચ તે રેલવેના મુસાફરોની ટિકિટો ચેક કરે છે જવાબ ટિકિટ ચેકર છ તે કોર્ટ એટલે કે અદાલતમાં કેસ લડે છે જવાબ વકીલ સાત તે દેશની સરહદનું રક્ષણ કરે છે તે દેશ માટે લડે છે જવાબ સૈનિક આઠ તે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવે છે જવાબ શિક્ષક સ્વાધ્ય જોઈએ પ્રશ્ન પહેલો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખો એક ટપાલ કોણ લાવે છે જવાબ ટપાલી બે આગ બુઝાવવાનું કામ કોણ કરે છે જવાબ ફાયરમેન ત્રણ કોર્ટ એટલે કે અદાલતમાં કેસ કોણ લડે છે જવાબ વકીલ ચાર દેશની સરહદનું રક્ષણ કોણ કરે છે જવાબ સૈનિક પાંચ સામાન્ય રીતે નર્સ એટલે કે પરિચારિકાનો ગણવેશ કેવા રંગનો હોય છે જવાબ સફેદ પ્રશ્ન બે નીચે અવિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખો એક શિક્ષિકા તો વિદ્યાર્થીઓને ભણાવે છે બે વકીલ તો કોર્ટ અથવા તો અદાલતમાં કેસ લડે છે ત્રણ ટપાલી તો પાર્સલ મની ઓર્ડર લાવે છે ચાર નર્સ એટલે કે પરિચારિકા એટલે કે દર્દીની સારવારમાં મદદ કરે છે પાંચ ટિકિટ ચેકર તો જવાબ આવશે ટિકિટો ચેક કરે તે પ્રશ્ન સાત પાઠ સાત ગુજરાતના જિલ્લાઓ અને તેમના મુખ્ય મથકો અહીં આપેલો ગુજરાતનો નકશો જુઓ તેમાં ગુજરાતના જિલ્લાઓ અને તેમના મુખ્ય મથકોના નામ વાંચો અને યાદ રાખવું અહીં આપણે આપેલો છે તેમાં સ્વાધ્યાય સૌથી પ્રથમ લઈ લઈએ પ્રશ્ન પહેલો ઉત્તર પર આપેલા નકશો જોઈને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો એક તમારા જિલ્લાનું નામ લખું જવાબ રાજકોટ બે તમારા પાડોશી જિલ્લાનું નામ લખો જૂનાગઢ ત્રણ પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે જવાબ બનાસકાંઠા ચાર નવસારીની દક્ષિણે કયો જિલ્લો આવેલો છે જવાબ વલસાડ પાંચ પંચમહાલની પૂર્વે કયો જિલ્લો આવેલો છે જવાબ દાહોદ છ જામનગરની પશ્ચિમે કયો જિલ્લો આવેલો છે જવાબદેવભૂમિ દ્વારકા પ્રશ્ન બે નીચે આપેલા અ વિભાગમાં આપેલા ગુજરાતના જિલ્લાઓની સામે વિભાગ બ માંથી તેમના સાચા મુખ્ય મથકોના નામ સુધી ઉત્તરમાં તેનો ક્રમ અક્ષર લખો પહેલું એક તમને કરી આપ્યું છે જુઓ તો કે વિભાગ અ અને વિભાગ બ જિલ્લાઓ આપેલા છે અને મુખ્ય મથકો આપેલા છે તો અહીંયા કચ્છ કચ્છ તો ભુજ સુરેન્દ્રનગર શું છે સુરેન્દ્રનગર તો દ સુરેન્દ્રનગર તો એ રીતે અહીંયા બીજા ત્રીજાની અંદર આવશે પ ચોથાની અંદર ઠ પાંચમાની અંદર પ છઠ્ઠાની અંદર ક સાતમાની અંદર ય આઠમાની અંદર બ નવમાની અંદર વ દસમાની અંદર હણા અગિયારમાની અંદર અડ બારમાની અંદર શ તેરમાની અંદર ખ ચૌદની અંદર સ પંદરની અંદર સ સોળની અંદર નવ સોરી સોળની અંદર લ સત્તરની અંદર મ અઢારની અંદર હળ ઓગણીસની અંદર ધ વીસની અંદર છ એકવીસની અંદર છ બાવીસની અંદર છ ત્રેવીસની અંદર નવ ચોવીસમાં ત પચીસમાં છ છવ્વીસમાં ડ સિત્તાવીસમાં ગ માં છ ઓગણત્રીસ માં ઢ માં થત્રીસ માં ફ અને તેત્રીસમાં માં બે પ્રશ્ન પાઠ ચડતા ક્રમમાં ગોઠવો નીચે આપેલા શબ્દોને ચડતા ક્રમમાં ગોઠવી ખાલી જગ્યા પૂરો એક દિવસ મિનિટ કલાક અને સેકન્ડ જવાબ સેકન્ડ મિનિટ કલાક અને દિવસ બે મૂળ બી પાંદડું અને જવાબ બી મૂળ થળ અને પાંદડું ત્રણ દહીં ઘી માખણ અને દૂધ જવાબ દૂધ દહીં માખણ અને ઘી ચાર કાપડ દોરો રૂ અને પોશાક ઉત્તર રૂ દોરો કપાસ અને પોશાક પાંચ લોટ બ્રેડ સેન્ડવિચ અને ઘઉં જવાબ ઘઉં લોટ બ્રેડ અને સેન્ડવિચ છ વરસાદ વાદળા વરાળ અને પાણી જવાબ પાણી વરાળ વાદળા અને વરસાદ સાત નદી સરોવર તળાવ અને સમુદ્ર જવાબ તળાવ સરોવર નદી અને સમુદ્ર આઠ વાળું નાસ્તો બપોરનું જમવાનું બપોરની ચા જવાબ નાસ્તો બપોરનું ભોજન બપોરની ચા અને વાળું નવ વાક્ય ગ્રંથ અક્ષર અને શબ્દ જવાબ અક્ષર શબ્દ વાક્ય અને ગ્રંથ દસ શહેર દેશ ગામ કે શેરી જવાબ શેરી ગામ શહેર કે દેશ મીટર સેન્ટીમીટર કિલોમીટર કે મિલીમીટર જવાબ મિલીમીટર સેન્ટીમીટર મીટર કે કિલોમીટર બાર પ્રાથમિક શાળા કોલેજ માધ્યમિક શાળા કે બાળ મંદિર જવાબ બાળ મંદિર પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને કોલેજ પ્રશ્ન નવ આપણી આસપાસના કેટલાક વાહનો અહીં આપણી આસપાસના કેટલાક વાહનોના ચિત્ર આપેલા છે દરેક ચિત્રો ઓળખી વાહનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો એક ટ્રેલર બે આગબંબો ત્રણ ઓઇલ ટેન્કર ચાર ફરતું દવાખાનું પાંચ વાન છ ટોઈંગ વાન સાત ટેન્કર આઠ ક્રેન નવ એમ્બ્યુલન્સ દસ ટેન્ક અગિયાર રોડ રોલર બાર વાન તેર ટેમ્પો ચૌદ બુલડોઝર સ્વાધીએ જોઈએ પ્રશ્ન પહેલો બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો એક મારો ઉપયોગ આગ બુઝાવવામાં થાય છે જવાબ આગબંબો બે મારો ઉપયોગ યુદ્ધમાં થાય છે જવાબ ટેન્ક ત્રણ હું રસ્તો બનાવવા માટે ઉપયોગી છું જવાબ રોડ રોલર ચાર હું ટપાલ લાવવા લઈ જવા ઉપયોગી છું જવાબ પોસ્ટવાન પાંચ મારો ઉપયોગ વાહન ખેંચી જવા થાય છે જવાબ ટોઈંગ વાન છ હું દર્દીને દવાખાને લઈ જવા ઉપયોગી છું જવાબ એમ્બ્યુલન્સ પ્રશ્ન બે નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો હું અહીંયા ડાયરેક્ટ જવાબ જ બોલું છું એક ખેતર ખેડવા ટેક્ટરનો ઉપયોગ થાય છે બે મોટા ટ્રક જેવા વાહનો સાથે માલ વગેરે ખેંચવા ટ્રેલરનો ઉપયોગ થાય છે ત્રણ વસ્તુને ઉંચકવા ક્રેનનો ઉપયોગ થાય છે ચાર પોલીસ વાનમાં પોલીસ હોય છે પાંચ ઓઇલ ટેન્કરમાં પેટ્રોલ કે ડીઝલ હોય છે છ માલસામાન લાવવા લઈ જવા ટેમ્પો વપરાય છે સાત ઇમારત તોડી પાડવા માટે બુલડોઝર વપરાય છે આઠ દર્દીની તાત્કાલિક સારવાર માટે ફરતું દવાખાનું ઉપયોગી છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાહનોના ચિત્રો જોઈ ખૂટતા અક્ષરો મૂકી તેમના નામ પૂર્ણ કરો આગબંબો બીજું રોડ રોલર ત્રણ ટોઈંગ વાન પ્રશ્ન ત્યાર પછીનો આપ્યો છે તેને આપણે નીચે આપેલા ચિત્રોને રંગ પૂરો છે જેમાં તમારા રંગ પૂરવાના છે પાઠ દસ ભારતની મહાન વ્યક્તિઓ અને તેમના સૂત્રો પેલું મહાત્મા ગાંધી કરેંગે યા મરેંગે બીજું પંડિત જવાહરલાલ નહેરુ આરામ હરામે ત્રીજું લાલ બહાદુર શાસ્ત્રી જય જવાન જય કિસાન ચાર સુભાષચંદ્ર બોઝ તુમ મુજે ખૂન દો મેં તુ આઝાદી દૂગા પાંચ બાળ ગંગાધર કેક સ્વરાજ મારો જન્મસ્થ છે અને તેને મેળવીને જ હું જોપીશ છ વિનોબા ભાવે જય જગત સાત સ્વામી વિવેકાનંદ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આઠ શ્રીમતી ઇન્દિરા ગાંધી કઠોળ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી પાઠ અગિયાર શબ્દોની જોડી શબ્દોની જોડી બનાવવા માટે નીચે એક એક શબ્દ આપ્યો છે તેની જોડીનો શબ્દો લખવા માટે ચિત્ર આપ્યું છે ચિત્રની મદદથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરી જોડો એક તાળું અને ચાવી બે દિવસ અને રાત ત્રણ ટેબલ અને ખુરશી ચાર બેટ અને બોટ પાંચ પેન્ટ અને શર્ટ છ પુરુષ અને સ્ત્રી સાત કપ અને રકાવી આઠ સૂર્ય અને ચંદ્ર નવ સોય અને દોરો દસ બુટ અને મોજા પાઠ બાર ભારતના રાષ્ટ્રીય પ્રતિકો એક રાષ્ટ્રધ્વજ ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગોના પટ્ટા છે એક કેસરી બે સફેદ અને ત્રણ લીલો રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો હોવાથી તેને ત્રિરંગો પણ કહે છે સૌથી ઉપર કેસરી વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે કેસરી રંગ વીરતાનું સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર છે અશોક ચક્રમાં ચોવીસ આરા છે આ ચક્ર પ્રગ પ્રગતિનું પ્રતિક છે રાષ્ટ્રધ્વજમાં ત્રણેય પટ્ટા સરખી રોડમાં હોય છે રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં દોઢ ગણી એટલે કે ત્રણ જેમ બેના માપની છે રાષ્ટ્રધ્વજ દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ ફરકારવામાં આવે છે આપણો રાષ્ટ્રધ્વજ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતિક છે બે રાષ્ટ્રમુદ્રા ભારતની રાષ્ટ્રમુદ્રા ચાર દિશા તરફના ચાર સિંહ છે પરંતુ પાછળનો સિંહ આપણને દેખાતો નથી આથી સામેથી જોતા આપણે ત્રણ સિંહ જ દેખાય છે તે સારનાથના અશોક સ્તંભ ઉપરના સિંહોની પ્રતિકૃતિ છે તેના પાયામાં ચોવીસ આરાવાળું એક ધર્મચક્ર છે ધર્મચક્રની જમણી બાજુએ આખલો એટલે કે ઉષભ અને ડાબી બાજુએ ઘોડો છે રાષ્ટ્રમુદ્રાની નીચે જ સત્યમય જૈતે લખેલું છે જે ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે આપણા ચલણ એટલે કે સિક્કાઓ તથા નોટોમાં રાષ્ટ્રમુદ્રા જોવા મળે છે ત્રણ રાષ્ટ્રીય ગીત જનગણ મન ભારતનું રાષ્ટ્રગીત છે તેના રચિતા કવિ વર રવિન્દ્રનાથ ટાગોર છે ચાર રાષ્ટ્રીય ગાન વંદે માતરમ ભારતનું રાષ્ટ્રીય ગાન છે તેના રચિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે કે ચેટર્જી છે પાંચ રાષ્ટ્રીય પ્રાણી વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે છ રાષ્ટ્રીય પક્ષી મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે સાત રાષ્ટ્રીય ફૂલ કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે આઠ રાષ્ટ્રીય ફળ કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે નવ રાષ્ટ્રીય વૃક્ષ વડ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે દસ રાષ્ટ્રીય રમત હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે સ્વાધ્ય જોઈએ પ્રશ્ન પહેલો નીચે કોંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ભાઈ જગ્યા પૂરો એક ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ ખાલી જગ્યા રંગના પટ્ટા છે જવાબ ત્રણ બે ભારતના રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ પટ્ટાના કઈ જગ્યા રંગનું અશોક ચક્ર છે જવાબ વાદળી બે ત્રણ ભારતની રાષ્ટ્રમુદ્રામાં કઈ જગ્યા સિંહ છે જવાબ ચાર ચાર ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ખાઇ જગ્યા છે જવાબ ઘોડો પાંચ જનગણ મન ભારતનું ખાલી જગ્યા છે રાષ્ટ્રગીત છ ખાઈ જગ્યા વા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે જવાબ વાઘ પ્રશ્ન બે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે સાચું બે રાષ્ટ્રધ્વજ દર વર્ષે પંદરમી જાન્યુઆરી અને છવ્વીસ ઓગસ્ટે ફરકાવવામાં આવે છે ખોટું ત્રણ ભારતની રાષ્ટ્રમુદ્રાને નીચે સત્યમે જે તે લખેલું છે સાચું ત્રણ ભારતની રાષ્ટ્રમુદ્રાના પાયામાં ચૌદ દારાવાળું ધર્મચક્ર છે ખોટું પાંચ ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે ખોટું છ કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે સાચું પ્રશ્ન નીચે એક બે વાક્યમાં એક બે શબ્દોમાં લખો એક રાષ્ટ્રધ્વજની લંબાઈ અને તે પહોળાઈ કરતાં કેટલા ગણી છે દોઢ ગણી બે રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતિક છે સમૃદ્ધિનું ત્રણ ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે જવાબ આખલો એટલે અથવા તો વૃષભ ચોથું ભારતીય ભારતનું રાષ્ટ્રીય ગાન ક્યુ છે જવાબ બંને માત્ર પાંચ ભારતનું રાષ્ટ્રીય પક્ષી ક્યુ છે જવાબ મોર છ રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયા રંગનો પટ્ટો છે જવાબ કેસરી સાત ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે જવાબ બળ આઠ ભારતનું રાષ્ટ્રીય ફળ ક્યુ છે જવાબ કેરી પ્રશ્ન ચાર ની ભારતીય રાષ્ટ્રીય ફૂલ અને રાષ્ટ્રીય ફળનું ચિત્ર દોરી તેમાં યોગ્ય રંગ પૂરો પાઠ તેર જુદા જુદા ધર્મો અહીં જગતના કેટલાક ધર્મોનો વિશિષ્ટ શિક્ષ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે તેનો અભ્યાસ કરો અને યાદ રાખો પેલો હિન્દુઓ મંદિરમાં પૂજા કરવા જાય છે હિન્દુ ધર્મનો ધર્મ પુસ્તકો રામાયણ મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા છે બે મુસલમાન મુસલમાનો મસ્જિદમાં નમાજ પઢવા જાય છે તેમનો ધર્મ ઈસ્લામ છે ઈસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયંગબ્બર છે ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક કુરાને શરીફ છે ખ્રિસ્તીઓ ચર્ચ એટલે કે દેવળમાં પ્રાર્થના કરવા જાય છે ખ્રિસ્તી ધર્મ સ્થાપક ઈસુ ખ્રિસ્તી છે ખ્રિસ્તી ધર્મનું ધર્મપુસ્તક બાઇબલ છે ત્યાર પછી ચોથા નંબરે જૈન દેરાસરમાં પૂજા કરવા જાય છે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ અને ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી છે જૈન ધર્મનું ધર્મ પુસ્તક કલ્પસૂત્ર છે બૌદ્ધ પાંચમા નંબરે બૌદ્ધ ચૈત્રમાં પૂજા કરવામાં આવે છે બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ છે બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક દ્રિપટિક છે છ નંબરે શીખો ગુરુદ્વારામાં પૂજા કરવા જાય છે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક છે શીખ ધર્મનું ધર્મ પુસ્તક ગ્રંથ સાહેબ છે સાતમો પારસીઓ અગિયારીમાં પૂજા કરવા જાય છે તેમનો ધર્મ જળ સ્ત્રોતી છે જળ સ્ત્રોતી ધર્મના સ્થાપક અશો જળ સ્ત્રોત એટલે કે જળ સ્ત્રોત છે જળ સ્ત્રોતી ધર્મનું ધર્મ પુસ્તક અવેસ્તા છે સ્વાધ્ય જોઈએ પ્રશ્ન પહેલો અવિભાગમાં ધર્મના નામ આપ્યા છે તેમની સામે બ વિભાગમાંથી જે તે ધર્મ ધર્મ પુસ્તકનું નામ શોધીને લખો અહીંયા હું તમને સીધા જવાબ જ આપીશ એક જૈન તો કલ્પસૂત્ર બે ખ્રિસ્તી તો બાઇબલ ત્રણ હિન્દુ તો શ્રીમદ્ ભગવદ્ ગીતા ચાર શીખ તો ગ્રંથ સાહેબ પાંચ જળ સ્ત્રોતી એટલે કે અવેસ્તા છ ઇસ્લામ તો કુરે શરીફ પ્રશ્ન બે અંશમાં આપેલા શબ્દનો યોગ્ય શબ્દ પસંદ કરી જગ્યા જગ્યા એક મંદિરમાં પૂજા કરવા જાય છે જવાબ હિન્દુઓ બે હિન્દુઓનું ધર્મ પુસ્તક ખાઈ જગ્યા છે જવાબ રામાયણ ત્રણ પારશ્રીઓ ખાલી જગ્યામાં પૂજા કરવા જાય છે જવાબ અગિયારી ચાર ખાઈ જગ્યા ગુરુદ્વારામાં પૂજા કરવા જાય છે જવાબ શીખો પાંચ જૈનો ખાલી જગ્યામાં પૂજા કરવા જાય છે જવાબ દેરા દેરાસર છ જૈન ધર્મના ચોવીસમાં તીર્થ કઈ જગ્યા છે જવાબ મહાવીર સ્વામી સાત કઈ જગ્યામાં ચર્ચ એટલે કે દેવળમાં પ્રાર્થના કરવા જાય છે જવાબ ખ્રિસ્તીઓ આઠ મુસલમાનો ખાઈ જગ્યામાં નમાજ પડવા જાય છે જવાબ મસ્જિદ નવ પારસીઓનો ધર્મ ખાઈ જગ્યા છે જવાબ જળસ્તોપી દસ બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક ખાઈ જગ્યા છે ત્રિપતક પ્રશ્ન ત્રણ બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો એક હું ઇસ્લામ ધર્મનો સ્થાપક છું જવાબ મોહમ્મદ પયંગબર બે હું હિન્દી ધર્મનો સ્થાપક છું ખ્રિસ્ત ત્રણ હું જૈન ધર્મનો ચાર હું બૌદ્ધ ધર્મનો સ્થાપક છું જવાબ ગૌતમ બુદ્ધ પાંચ હું શીખ ધર્મનો સ્થાપક છું ગુરુ નાનક છ હું જળ સ્તૃતિ ધર્મનો સ્થાપક છું જવાબ અશોક જળ પૃષ્ઠ मंदिर मस्जिद में बोट दिया भगवान को धरती बाटी सागर बाटा मतबाटो इंसान को मूल्यांकन पेलु एक अंश में आपेला शब्दों में योग्य शब्द पसंद कर जगह पूरों एक गल विकास पाई खाई जगह बने जवाब कूतरो जगह विकास पमी पुरुष बने जवाब छोकरो त्र भारत राष्ट्र मुद्रा जगह सिंह सी जवाब चार चार જનગન મને ભારતનું ખા જગ્યા છે જવાબ રાષ્ટ્રગીત પાંચ હિન્દુઓ ધર્મપુસ્તક ખા જગ્યા છે રામાયણ છ જૈન ધર્મના ચોવીસમાં ખા જગ્યા છે જવાબ સ્વામી બ નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાઇડની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક રૂપિયા બે સિક્કા બરાબર બે રૂપિયા થાય જવાબ સાચું બે વીસ રૂપિયાની ચાર નોટ બરાબર સો રૂપિયા થાય સાચું સોરી ખોટું આવશે કારણ કે વીસ રૂપિયાની ચાર નોટ બરાબર એસી થાય તો અહીં આવશે ખોટું ત્રણ ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે ખોટું ચાર ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે જવાબ સાચું પ્રશ્ન બે અ નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી વૃક્ષનું નામ વૃક્ષમાંથી પસંદ કરી કઈ જગ્યામાં લખો પેલું આંબું બીજું નાળિયેલી ત્રીજું વડ બ નીચે આપેલા શબ્દોને ચડતા ક્રમમાં ગોઠવી ખાઈ જગ્યા પૂરો એક દહીં ઘી માખણ દૂધ જવાબ દૂધ દહીં ઘી માખણ બે નદી સરોવર તળાવ સમુદ્ર જવાબ તળાવ સરોવર નદી અને સમુદ્ર ક નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દો પર છેકો માય સાચું વાક્ય બનાવો એક વસ્તુને ઉચકવા ક્રેન ઉપયોગ થાય છે બે પોલીસવાનમાં પોલીસ હોય છે ડ નીચે આપેલું કોઈ દરેક ચિત્ર ઓળખી તેની પાસે વ્યક્તિનું નામ અને તેનું સૂત્ર બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો પેલું શ્રીમતી ઇન્દિરા ગાંધી જવાબ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી બે લાલ બહાદુર શાસ્ત્રી જય જવાન જય કિસાન ત્રણ બાળ ગંગાધર તિલક સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જોઈશ પ્રશ્ન ત્રણ બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને મા ઓળખી મારું નામ લખું એક હું વનસ્પતિની જમીન સાથે જકડી રાખું છું જવાબ મૂળ બે હું ફૂલની ખીલ્યા વિનાની શરૂઆતની અવસ્થા છું જવાબ કડી ત્રણ મારો ઉપયોગ આગ બુચાવવામાં થાય છે જવાબ આગ બંબો ચાર હું રસ્તો બનાવવા માટે ઉપયોગી છું જવાબ રોડ લોરન પાંચ હું બુદ્ધ ધર્મનો સ્થાપક છું જવાબ ગૌતમ બુદ્ધ છ હું શીખ ધર્મનો સ્થાપક છું હું જવાબ ગુરુ નાનક બ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખો એક કોર્ટ એટલે કે અદાલતમાં કોણ કેસ લડે છે જવાબ વકીલ બે દેશની સરહદોનું રક્ષણ કોણ કરે છે જવાબ સૈનિક ત્રણ રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતિક છે જવાબ સમૃદ્ધિનું ચાર ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયો છે જવાબ વડ પ્રશ્ન ચાર નીચે આપેલા મહાન નેતાઓના ચિત્રોને નામ આપેલા છે દરેક ચિત્ર ઓળખીને તેનો નંબર તેના તે નેતાના નામના આગળના બોક્સમાં લખો એક આવશે મોહનદાસ કરમચંદ ગાંધી બે સુભાષચંદ્ર બોઝ ત્રીજું સરદાર વલ્લભભાઈ પટેલ ચોથું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જો મારો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો